નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ. આપણે અગાઉ શીખી ગયા કે કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. એમાં અગાઉના લેક્ચરમાં આપણે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ વિશે ચર્ચા કરી હતી. તેમાં કોષરસ એ કોષરસ પટલથી આવૃત પ્રવાહી પદાર્થ છે. આ કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે અંતઃકોષરસ જાળ, ગોલગી પ્રસાદન, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક દ્રવ્ય વગેરે. આમ આ કોષ એ પોતાનું કાર્ય એમાં રહેલી વિશિષ્ટ અંગિકાઓ દ્વારા કરે છે. આ અંગિકાઓ એક કોષમાં પોતાનું વિશિષ્ટ કાર્ય કરતી હોય છે અને આ વિશેષ અંગિકાઓ, જેમ મેં આગળ કહ્યું કે કોષરસની અંદર ઘણી બધી અંગિકાઓ રહેલી હોય છે, તેમાંની એક અંગિકા અંતઃકોષરસ જાળ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો અંતઃકોષરસ જાળ, તો અહીંયા મેં દર્શાવી છે આકૃતિ, એ અંતઃકોષરસ જાળ. તેમાં આ કોષ કેન્દ્ર અહીંયા દર્શાવ્યું છે, કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષરસ જાળ અને આ જે દર્શાવેલા છે તે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર આવેલા રિબોઝોમ્સ. તો આ છે તમારી અંતઃકોષરસ જાળની રચના. તો હવે અંતઃકોષરસ જાળની રચના એટલે કે એની રચના કેવી હોય છે, તો અંતઃકોષરસ જાળ તે પુટિકાઓ અને નલિકામય તેમજ જાળીમય રચના ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંતઃકોષરસ જાળની રચના એ જાળીમય છે, એટલે કે અંતઃકોષરસ જાળ એ પુટિકાઓ અને નલિકામય જાળી જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળની અંદર નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી રચના ધરાવતી પુટિકાઓ આવેલી હોય છે અને આ જે અંતઃકોષરસ જાળ છે તેનું સ્થાન, એનો એક છેડો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો હોય છે, જ્યારે અંતઃકોષરસ જાળનો બીજો છેડો એ રસ સ્તર અથવા તો જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ તેની સાથે જોડાયેલો હોય છે. એટલે કે અંતઃકોષરસ જાળની રચનામાં આપણને નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જોવા મળે છે. અંતઃકોષરસ જાળનું સ્થાન, એમાં અંતઃકોષરસ જાળ એ કોષરસમાં આવેલી હોય છે. કોષરસમાં તેનો એક છેડો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો હોય છે, જ્યારે બીજો છેડો એ કોષરસ પટલ સાથે જોડાયેલો હોય છે. હવે અંતઃકોષરસ જાળની જે રચના છે તે કોષરસ પટલના જેવી જ રચના હોય છે, એટલે કે અંતઃકોષરસ જાળની સંરચના એ કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે. તો આ જે અંતઃકોષરસ જાળ છે તે ક્યાં જોવા મળે છે, તો અંતઃકોષરસ જાળ એ બધા જ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષોમાં જોવા મળે છે. હવે આગળ ચર્ચા કરીએ કે જે અંતઃકોષરસ જાળ છે તેના બે પ્રકાર છે. એક ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને ઇંગ્લિશમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલા એટલે કે RER તરીકે ઓળખવામાં આવે છે. આમ અંતઃકોષરસ જાળનો પહેલો પ્રકાર છે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ જાળ, RER. આ ખરબચડી અંતઃકોષરસ જાળનું જો સૂક્ષ્મદર્શકને નીચે અવલોકન કરવામાં આવે તો આ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર કેટલાક કણો જેવી રચના જોવા મળે છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે
કે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર કેટલાક કણો દર્શાવેલા છે. તો આ જે કણો છે જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આવેલા છે તે કણિકામય રચના, તે કણોને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળનું જો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરવામાં આવે તો અંતઃકોષ રસજાળની સપાટી ઉપર કેટલાક કણો જોવા મળે છે. એ કણોને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ રિબોઝોમ્સની હાજરીને કારણે જ એ કોષ રસજાળને ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રિબોઝોમ્સ એ દરેક કોષોમાં સક્રિય હોય છે. તો આ રિબોઝોમ્સનું કાર્ય શું છે? તો ખરબચડી અંતઃકોષ રસજાળમાં રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. આમ ખરબચડી અંતઃકોષ રસજાળ જેને આપણે RER તરીકે ઓળખીએ છીએ, આ ખરબચડી અંતઃકોષ રસજાળના રિબોઝોમ્સ દ્વારા જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તે પ્રોટીનનું જરૂરિયાત પ્રમાણે કોષોના વિવિધ ભાગોમાં વહન કરવામાં આવે છે. આમ ખરબચડી અંતઃકોષ રસજાળ એ રિબોઝોમ્સ ધરાવે છે, તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને તે પ્રોટીનનું કોષના વિવિધ ભાગો સુધી વહન થાય છે. તેને ખરબચડી અંતઃકોષ રસજાળ કહે છે. બીજો પ્રકાર છે અંતઃકોષ રસજાળનો, લીસી અંતઃકોષ રસજાળ, એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલા, એટલે કે SER. તો આપણે આગળ જોયું કે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળમાં કણોની રચના એટલે કે રિબોઝોમ્સ જોવા મળે છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં આ રિબોઝોમ્સનો અભાવ હોય છે, એટલે કે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળતા નથી. આ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલા એટલે કે SER એ શું કાર્ય કરે છે? તો જેમ રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, તેવી જ રીતે લીસી અંતઃકોષ રસજાળ એ લિપિડ્સ અથવા તો ચરબીનું નિર્માણ એટલે કે લિપિડ્સ અથવા તો ચરબીનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. આમ ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીન્સ બનાવે છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળ એ ચરબી અથવા તો લિપિડ્સનું નિર્માણ કરે છે. હવે આ અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીનનું સંશ્લેષણ, લિપિડનું સંશ્લેષણ અથવા ચરબીનું સંશ્લેષણ કરવાનું જે કાર્ય થાય છે એ લિપિડ્સ અને પ્રોટીન્સ એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો આ અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીન અને લિપિડ્સનું નિર્માણ થાય છે તેનો ઉપયોગ કોષરસ પટલના બંધારણમાં કરવામાં આવે છે. આપણે આગળ કોષરસ પટલમાં ચર્ચા કરી કે કોષરસ પટલ એ શાનું બનેલું હોય છે. તો કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. તો એ લિપિડ્સ અને પ્રોટીન્સનું નિર્માણ કોણ કરે છે? તો કોષરસ પટલના બંધારણમાં જે લિપિડ્સ અને પ્રોટીન્સનો ઉપયોગ થાય છે તે લિપિડ્સ અને પ્રોટીન્સનું નિર્માણ એ આ કોષીય અંગિકા અંતઃકોષ રસજાળ દ્વારા થતું હોય છે. એટલે કે અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય છે તે કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે, જેને પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પટલનું જૈવ સંશ્લેષણ એટલે કે અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીન અને લિપિડ્સનું નિર્માણ થાય છે તે પ્રોટીન અને લિપિડ્સ એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આમ આ પ્રોટીન્સ અને લિપિડ્સ દ્વારા જે કોષરસ પટલના બંધારણની જે ક્રિયા થાય છે તેને પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત લિપિડ્સ
અને પ્રોટીન્સ એ વિવિધ ઉત્સેચકો અથવા તો અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરતા હોય છે. હવે જોઈશું આપણે અંતઃકોષરસ ઝાડનું કાર્ય. તો દરેક કોષોમાં આપણે આગળ જોયું કે અંતઃકોષરસ ઝાડ એ ઝાડીમય રચના ધરાવે છે. દરેક કોષોમાં આ અંતઃકોષરસ ઝાડમાં થોડી ઘણી વિવિધતા જોવા મળતી હોય છે. હવે અંતઃકોષરસ ઝાડ એ શું કાર્ય કરે છે? તો અંતઃકોષરસ ઝાડ એ કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે દ્રવ્યોના વહનમાં એક માર્ગ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માનો કે આ જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રમાંથી કોષોના દ્રવ્યોનું વહન એ આ અંતઃકોષરસ ઝાડ મારફતે તેની આસપાસ આવેલા કોષરસની અંદર તેનું વહન થતું હોય છે. એટલે કે અંતઃકોષરસ ઝાડ એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વહનમાં માર્ગ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત વિવિધ કોષો દ્વારા થતી વિવિધ જૈવરાસાયણિક ક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે, એટલે કે બંધારણ બનાવવા માટે મદદરૂપ થાય છે. તે સિવાય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે યકૃત, જેને આપણે લીવર તરીકે ઓળખીએ છીએ, એ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ એ વિષારી દ્રવ્યો એટલે ઝેરી પદાર્થો, એ વિષારી દ્રવ્યોને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે. આમ આપણે જે ચર્ચા કરી તે એક કોષીય અંગિકા, તે છે અંતઃકોષરસ ઝાડ. ફરી એક વખત અંતઃકોષરસ ઝાડની રચનામાં નલિકામય પુટિકાઓ જોવા મળે છે. એ સિવાય તે અંતઃકોષરસ ઝાડ એ ઝાડીમય રચના ધરાવે છે. તેનું સ્થાન એ કોષ કેન્દ્રમાં પટલના એક છેડા સાથે જોડાયેલું હોય છે, બીજો છેડો એ કોષરસ પટલ સાથે જોડાયેલો હોય છે. અંતઃકોષરસ ઝાડ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. અંતઃકોષરસ ઝાડના પ્રકારો રિબોઝોમ્સની હાજરી અને ગેરહાજરીને આધારે તેના બે પ્રકાર છે. એક ખરબચડી અંતઃકોષરસ ઝાડ કે જેમાં અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળે છે. બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ જેમાં સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળતા નથી. આ રિબોઝોમ્સ એ શું કાર્ય કરે છે? તો રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે, જેનો કોષમાં વિવિધ ભાગો જ્યાં જરૂર હોય ત્યાં તેનું વહન કરવામાં આવે છે. લીસી અંતઃકોષરસ ઝાડમાં રિબોઝોમ્સનો અભાવ હોય છે. તે લિપિડ્સ અને ચરબીનું નિર્માણ કરે છે. આ લિપિડ્સ અને પ્રોટીન્સ જે અંતઃકોષરસ ઝાડ દ્વારા બને છે તેનો ઉપયોગ કોષરસ પટલના બંધારણમાં કરવામાં આવે છે. માટે તેને એ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકોષરસ ઝાડનું છેલ્લે આપણે કાર્ય જોયું. તો અંતઃકોષરસ ઝાડ એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વહનમાં માર્ગ તરીકે કાર્ય કરે છે. તે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. વિવિધ જૈવિક ક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતમાં રહેલી SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ એ વિષારી દ્રવ્યોને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે. હવે બીજી અંગિકા છે ગોલગી પ્રસાદન, તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.